વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 15 ની અંદર વૃદ્ધિ અને વિકાસ ની અંદર આગળ વધારી વાત કરી અને એ છે વૃદ્ધિની ક્રિયાને અસર કરતા પરિબળો. આપણે આગળ વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિની અંદર આપણે વાત કરીએ છીએ કે વનસ્પતિ સંદર્ભમાં આપણે જઈશું. વનસ્પતિની વૃદ્ધિની એક ક્રિયા છે, એ ક્રિયાને કેટલાક પરિબળો જે છે એ અસર કરતા હોય છે અને આવા જે પરિબળો છે એ પરિબળો બે પ્રકારના છે. મુખ્ય પ્રકાર એ એને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક છે અંત પરિબળો અથવા તો આપણે એને આંતરિક પરિબળો તરીકે ઓળખીએ છીએ અને બીજા છે બાહ્ય અથવા તો બહારના પરિબળો. આંતરિક પરિબળો જે છે અથવા તો અંત પરિબળો છે એને આપણે જૈવિક પરિબળો તરીકે ઓળખીએ છીએ અને જે બહારના જે છે એને આપણે ભૌતિક પરિબળો તરીકે અથવા તો અજૈવિક પરિબળો. આંતરિક પરિબળો જે છે અથવા જૈવિક પરિબળો જે છે કે જે વનસ્પતિની અંતસ્થ રચના સાથે સંકળાયેલા છે, વનસ્પતિની જે આંતરિક રચના છે એ આંતરિક રચના કે જે યોગ્ય રીતની હોવી જોઈએ. જો આ આંતરિક રચનામાં કોઈ પણ પ્રકારની અનિયમિતતા પડે તો એ અનિયમિતતા તો પરિબળ જે છે વૃદ્ધિની ક્રિયાને અસર કરે. બીજા પરિબળો છે જે બાહ્ય અથવા બહારના અથવા ભૌતિક અથવા જૈવિક પરિબળો છે. આ બધા પરિબળો જે છે એ પર્યાવરણીય પરિબળો કેવા છે, પર્યાવરણીય પરિબળો. અને આવા જુદા જુદા જે પર્યાવરણીય પરિબળો જે છે એમાં એક આવે પ્રકાશ, બીજું છે પાણી, ત્રીજું છે તાપમાન, ચોથું છે પોષક દ્રવ્ય અને પાંચમું છે ઓક્સિજન. તો આ પાંચ પરિબળો છે, પ્રકાશ, પાણી, તાપમાન, પોષક દ્રવ્યો અને ઓક્સિજન, જે પર્યાવરણીય પરિબળો છે, બાહ્ય પરિબળો છે, બહારના છે, જૈવિક પરિબળો છે, ભૌતિક પરિબળો. વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે બંને પ્રકારના પરિબળો જે છે એને સાનુકૂળ હોવા જોઈએ. એટલે સાનુકૂળ પરિસ્થિતિ પણ કહી છે અને આપણે પરિબળો અથવા શું કહી છે, સાનુકૂળ પરિસ્થિતિ. જો વનસ્પતિને અંત અને બાહ્ય બંને પ્રકારની સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો એની અંદર વૃદ્ધિની ક્રિયા જે છે આપણે જોવા મળે છે. મુખ્ય મહત્વના જે પરિબળો છે બાહ્ય પરિબળો એની આપણે પછીથી ચર્ચા કરીશું કે ભાઈ કયા કયા પરિબળો જે પાંચ છે, પાંચ પરિબળો કઈ રીતે વૃદ્ધિની ક્રિયાને અસર કરે છે અથવા તો એ પરિબળો યોગ્ય પ્રમાણમાં કેટલા પ્રમાણમાં એને મળવા જોઈએ. આ પરિબળો વિશે અભ્યાસ કરતા પહેલા આપણે મહત્વની જે વાત છે ક્રિયા જે છે એની વાત કરીએ કે ભાઈ વૃદ્ધિ એટલે શું. એટલે કે આ શબ્દ જે છે એ શબ્દને આપણે પહેલા સમજીએ કે ભાઈ વૃદ્ધિ એટલે શું, વૃદ્ધિ કોને કહેવાય. વનસ્પતિની અંદર આ ક્રિયા જે છે એ વિશિષ્ટ પ્રકારની ક્રિયા છે, લાક્ષણિકતા ધરાવતી ક્રિયા છે અને આવી લાક્ષણિકતા જે છે કે જે આધારભૂત તેમજ સ્પષ્ટ રીતે દેખીતી લાક્ષણિકતા. આ ક્રિયા એ આધારભૂત અને સ્પષ્ટ રીતે દેખીતી લાક્ષણિકતા છે. બીજા શબ્દોમાં આપણે કહીએ કે વૃદ્ધિ એ વનસ્પતિમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા એટલે કે લક્ષણ છે અને એના કારણે વનસ્પતિની અંદર
આપણને આ બુદ્ધિની ક્રિયા જે છે એ ક્રિયા થતી જોવા મળે છે. એટલે સૌથી પહેલા પ્રશ્ન આપણે થયો કે વૃદ્ધિ એટલે શું, કોને કહી જોવા મળે છે? એટલે વૃદ્ધિને વ્યાખ્યાયિત કરવી જરૂરી છે. વૃદ્ધિને વ્યાખ્યાયિત કરવા માટે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં સરળ શબ્દોમાં એમ કહેવું હોય વૃદ્ધિ એટલે વધારો, અને આ વધારો જે છે એ જુદા જુદા એકમોમાં હોય છે. દાખલા તરીકે સંખ્યામાં થતો વધારો, કદમાં થતો વધારો, સંખ્યામાં કોષની સંખ્યામાં થતો વધારો, દેહની લંબાઈમાં થતો વધારો, જાડાઈમાં થતા તો ઘેરાવામાં થતો વધારો, પ્રસારમાં થતો વધારો, તો આ બધા એકમ છે. એટલે વૃદ્ધિ એ કાં તો એના કોષીય સ્તરે, અથવા તો એના દૈહિક સ્તરે, અથવા તો એના અંગોના સ્તરે વધારો થાય એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. એટલે કોઈ એક અંગ પૂરતું, અથવા તો કોઈ ભાગ, અથવા તો સ્વતંત્ર કોષ, કોઈ અંગ, અથવા તો સ્વતંત્ર કોષ, અથવા તો એના કોઈ ભાગની અંદર થતો વધારો જે છે એને પણ આપણે વૃદ્ધિ કહી શકીએ. તથા વધારા દ્વારા આપણે વૃદ્ધિ જે છે એ વૃદ્ધિની ક્રિયાને વ્યાખ્યાયિત કરી શકીએ. સ્પષ્ટ રીતે આપણે વૃદ્ધિની વ્યાખ્યા જો આપવી હોય તો આપણે જુદા જુદા એકમો છે એનો ઉપયોગ કરીને આપી શકીએ. દાખલા તરીકે અહીંયા આગળ વૃદ્ધિની વ્યાખ્યા લખું છું કે સજીવના એકમ કદ અને વજનમાં થતા અપરિવર્તનીય, તેઓ અપરિવર્તનીય ફેરફાર છે, અથવા તો વધારો જે છે એને આપણે કહીએ છીએ વૃદ્ધિ. અહીંયા આગળ એકમ અલગ અલગ હોય છે, અહીંયા આપણે બે લીધા છે, કદ અથવા વજન, એમાં તમે સંખ્યા પણ લઈ શકો, એના શુષ્ક વજનને પણ લઈ શકો, એના પ્રસાર ફેલાવો જે છે એની અંદર પણ લઈ શકો, એની લંબાઈમાં થતો વધારો, એની જાડાઈમાં થતો વધારો, એના વજનમાં, વિના વજનમાં થતો વધારો, શુષ્ક વજનમાં થતો વધારો, એ વધારો એવો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? અપરિવર્તન. વધારો થાય તો વૃદ્ધિ કે ઘટાડાને વૃદ્ધિ ના કહેવાય, ઘટાડાને વૃદ્ધત્વ કહેવાય, ઘસારો કહેવાય, જીર્ણતા. જ્યારે વધારો થાય તો એને શું કહેવામાં આવે છે? વૃદ્ધિ. એટલે પછી વૃદ્ધિ થતો અનુવૃદ્ધિ હોય, પુષ્પવૃદ્ધિ હોય, થતો ભાગ વૃદ્ધિ હોય, તો આ અપરિવર્તનીય જે વધારો જે છે એ વધારાને કહેવામાં આવે છે વૃદ્ધિ. આ જે ક્રિયા જે છે જે સામાન્ય રીતે ચયાપચયની અનુસૂચિ, ચયાપચયની ફલસૂચિ, અથવા તો ચયાપચયના પરિણામે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ શબ્દ જે છે ચયાપચય એના વિશે અગાઉના પ્રકરણ એકની અંદર આપણે શબ્દનો અર્થ આપણે સમજાય કે ચયાપચય એટલે શું. તો આ ચયાપચય જે છે એની અંદર બે ક્રિયાઓ સંકળાયેલી છે, એક છે ચય અને બીજી ક્રિયા કઈ છે? અપચય. તમે જાણો છો કે ચય ક્રિયાઓ જે છે એ સંશ્લેષણાત્મક છે, જ્યારે અપચય ક્રિયાઓ કેવી છે? વિઘટનાત્મક ક્રિયાઓ છે. તો આ
ચય અપને અપચય ક્રિયાઓ કે જે સંયુક્ત રીતે આપણે ચયાપચય કહીએ છીએ અને આ ચયાપચયના પરિણામે વૃદ્ધિ થઈ છે. હવે આ બંને જે ક્રિયાઓ છે ચયાપચય અને અપચયની ક્રિયાઓ કે જેમાં બંને ક્રિયાઓ જે છે એ ઉર્જાના વ્યય ઉપર આધારિત છે. કોના ઉપર? ઉર્જાના વ્યય ઉપર આધારિત છે. ઉર્જા અથવા તો આપણે શક્તિ ઉર્જા અથવા તો આપણે બીજા કયા અર્થે ઓળખીએ છીએ? શક્તિ. શક્તિનું વ્યય અથવા તો રૂપાંતર આધારિત છે. આપણે જાણીએ છીએ ચય ક્રિયા દરમિયાન શક્તિનો ઉપયોગ થયો એટલા માટે એની શક્તિ ગ્રાહી ક્રિયા અને અપચય ક્રિયા એવી છે કે જેના દરમિયાન શક્તિ મુક્ત થાય છે આપણે એને ઉર્જા ત્યાગી અથવા તો શક્તિ ત્યાગી ક્રિયાઓ કહીએ છીએ. એટલે ચયાપચયમાં આપણને બે પ્રકારની ક્રિયાઓ છે, ચય અને અપચય જોવા મળે છે. તમારી ચય એ જે ઉર્જા ગ્રાહી છે દાખલા તરીકે પ્રકાશિત થાય છે અને અપચયની ક્રિયા એટલે ઉર્જા ત્યાગી ક્રિયા છે દાખલા તરીકે શ્વસન. ઉર્જા મુક્ત થાય જેમાં ઉર્જા વપરાય, વપરાય એટલે ચય, મુક્ત થાય તો અપચય. એટલે આ બંને ક્રિયાઓ ચયાપચય જે છે એનું ફળ શુદ્ધિ એટલે આ વૃદ્ધિ અથવા તો બીજી રીતે એમ કહી શકીએ કે ચય અને અપચય ક્રિયાઓ સરવાળો એટલે વૃદ્ધિ. એટલે આપણે વૃદ્ધિને વધારે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે એમ કહી શકીએ ચય અને અપચય ક્રિયાનો સરવાળો એટલે વૃદ્ધિ અથવા તો આપણે એને ચયાપચય કહીએ. ચયાપચય એ પણ વૃદ્ધિ. વનસ્પતિની અંદર કોઈ પણ સજીવ હોય તો એ સજીવની અંદર આપણને ચયાપચયની ક્રિયાઓ છે. ચયાપચયની ક્રિયાઓને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? જૈવ સંસ્કૃતિ, જૈવ રાસાયણિક ક્રિયા. અને આ જૈવ રાસાયણિક ક્રિયાઓ એટલે કઈ? તો સજીવના દેહમાં થતી દેહધારી ક્રિયાઓ. એટલે બીજું શું કહેવાય? દેહધારી ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તમે આ દેહધારી ક્રિયાઓ વિશે જાણો છો, તમને ખ્યાલ છે કઈ કઈ દેહધારી ક્રિયાઓ? જેમાં વૃદ્ધિ પણ આવે, વિભેદન પણ આવે, વૃદ્ધિને વિભેદનના કારણે થતી વિકાસની ક્રિયા પણ આવે અને આ વિકાસની ક્રિયામાં વિવિધ પ્રકારની ક્રિયાઓ જે દેહધર્મી ક્રિયાઓ જે છે દાખલા તરીકે પાચનની ક્રિયા, પ્રજનનની ક્રિયા, રુધિરાભિસરણની અથવા પરિવહનની ક્રિયા, પ્રજનનની ક્રિયા, તો આ બધી જ ઉત્સર્જન છે, શ્વસન છે, પ્રજનન છે, આ બધી જ ક્રિયાઓ જે છે એ બધી જ દેહધર્મી ક્રિયાઓ. એ જ બધી ક્રિયાઓ છે. આપણે વાત કરી હતી ચયાપચય પર, પહેલા પ્રકરણમાં વાત કરી હતી ચયાપચયની ક્રિયા જે છે એના પરિણામે વૃદ્ધિ છે. વૃદ્ધિ જે છે એ સજીવનું લક્ષણ છે, પણ અમુક ચોક્કસ લક્ષણોને આધારે આપણે એને સજીવ વૃદ્ધિ કહી છે. નિર્જીવની અંદર પણ વૃદ્ધિ થાય છે, પણ સજીવ અને નિર્જીવમાં વૃદ્ધિનો તફાવત તમને ખબર છે. નિર્જીવની અંદર થતો વધારો જે છે એ એના બાહ્ય કદમાં થતો છે, જ્યારે સજીવની અંદર આ થતી જે વૃદ્ધિ છે એ એના આંતરિક અને બાહ્ય બંનેમાં થતો ફેરફાર છે, બંનેમાં થતો અપરિવર્તનનો વધારો છે. એટલા માટે આપણે કેટલાક લાક્ષણિકતાઓના આધારે અથવા લક્ષણો ધ્યાનમાં રાખીને આપણે સજીવની અંદર વૃદ્ધિની ક્રિયા છે જોવા મળે, જ્યારે નિર્જીવ છે વૃદ્ધિ કરતા નથી. પહેલા પ્રકરણની અંદર તમે વૃદ્ધિનો મુદ્દો વાંચજો, યાદ કરજો ફરી વાર, તમને ખબર પડશે કે ભાઈ સજીવમાં વૃદ્ધિ કેમ થાય, નિર્જીવમાં કઈ રીતે થાય. ઉદાહરણ પણ આપેલા છે, દાખલા તરીકે શિલાખંડો, પર્વતો, રેતીના ઢગલાઓ, એ નિર્જીવમાં થતી ક્રિયા છે. બાહ્ય સ્વરૂપમાં આંતરિકમાં જ્યારે સજીવની અંદર આંતરિક અને બાહ્ય બંને પ્રકારના ફેરફાર અને એને કહેવામાં આવે છે વૃદ્ધિની ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિની ક્રિયાનું એક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે પર્ણનું વિસ્તરણ. પર્ણનું વિસ્તરણ એટલે શું? તો પર્ણના કદમાં થતો વધારો.
જ્યારે તમે જુઓ કે પ્રકાંડની કક્ષકલિકામાંથી પર્ણ ઉત્પન્ન થાય ત્યારે નાના કદ બને અને ધીમે ધીમે એક પર્ણનું કદ જે છે મોટું થાય. મોટું થવું એટલે એને વિસ્તરણ કહેવાય, વિસ્તાર, પ્રસાર. તો તેનું કદ, કદમાં થતો જે વધારો જે છે એ પણ આ વૃદ્ધિનું ઉદાહરણ છે. ઘણી વખત આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ કેટલાક નિર્જીવ પદાર્થોમાં પણ વૃદ્ધિ થાય છે. દાખલા તરીકે તમે લાકડાનું સુકાઈ ગયેલું લાકડું હોય અને એને ટુકડા તમે પાણીની અંદર ડૂબાડો તો શું થશે? થોડા સમય પછી તમે જોશો તો એ લાકડાનો ટુકડો જે છે એ ફૂલશે. ફૂલવું એટલે શું થયું? સૂકું લાકડું હતું એનું કદ અને પાણીમાં ડૂબાડ્યા પછી ફૂલ્યું ત્યારે એનું કદ બે જુઓ તમે તો કદમાં વધારો થયો. તો શું આ વૃદ્ધિ નિર્જીવની અંદર જે થઈ વધારો થયો એને વૃદ્ધિ કહેવાય? તો ના કહેવાય. ભલે વૃદ્ધિ છે, કદમાં વધારો થયો છે, પણ એ વૃદ્ધિ આપમેળે નથી થઈ. બાહ્ય ફેરફાર થયો છે. એટલે જો આવા પ્રકારની વૃદ્ધિ જ્યારે આપણે લાકડાને પાણીની અંદર રાખીએ તો એ ફૂલે છે, એનું કારક છે, એમાં વૃદ્ધિ થઈ અને એનું વર્ણન કરવું તો આપણે કહી શકીએ કે ભાઈ નિર્જીવ પદાર્થમાં થતો વધારો જે છે પાણી અંદર દાખલ થવાના કારણે ફૂલી છે. એના કદમાં, એના સંખ્યામાં, એના વજનમાં વધારો થયો છે પાણી દાખલ થવાનું. આપમેળે થઈ નથી એટલે વૃદ્ધિ કહેવાય નહીં. તો આ છે વૃદ્ધિની ક્રિયા એટલે શું એની આ વ્યાખ્યા છે. સજીવોના એકમ કદ અને વજનમાં થતા અપરિવર્તનીય વધારાને વૃદ્ધિ કહેવામાં આવે. હવે પ્રશ્ન એ થાય કે વનસ્પતિ અથવા સજીવો અને નિર્જીવોમાં આ વૃદ્ધિની ક્રિયા કેવી રીતે થાય છે? આપણે શું જાણીએ છીએ કે વનસ્પતિની અંદર થતી વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ અનિયંત્રિત પ્રકારની અથવા તો જીવન પર્યંત જોવા મળતી હોય. મેં આગળ વાત કરી તમને કે ભાઈ વનસ્પતિની અંદર વૃદ્ધિની ક્રિયા જે છે એ આપણને જીવન પર્યંત સુધી જોવા મળે છે. જ્યારે પ્રાણીની અંદર આ વૃદ્ધિની ક્રિયા જે છે એ જીવન પર્યંત જોવા મળતી નથી. તો શા માટે? એનું કારણ શું હોય છે? તો એ છે વનસ્પતિની અંદર થતી વૃદ્ધિ કે જે અપરિમિત છે. કેવી રીતે અપરિમિત છે આપણે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આ ક્રિયા જે છે એ વનસ્પતિમાં સતત જીવંત પર્યંત થતી જોવા મળે છે. જ્યારે આપણે પ્રાણીની વાત કરીએ તો પ્રાણીની અંદર આ વૃદ્ધિ જે છે એ સતત જોવા મળતી વનસ્પતિની અંદર ખાસ કરીને આવી જે વર્ધનશીલ પેશી જે છે એ એના જે વૃદ્ધિ
જે વિકાસ આપણા જે અંગો છે અંગોમાં જોવા મળે, અને એવા અંગો એટલે કયા? તો એક છે એનું મૂળ અને બીજું છે પ્રકાર. મુખ્ય અંગ આપે છે એ સિવાય પક્ષ કલિકામાં હોય છે. કક્ષ કલિકાઓ જે છે બે પ્રકારની કલિકાઓ છે, બે પ્રકારની, એક કક્ષમાં આવે છે અને એક અગ્રભાગે. કક્ષ કલિકાઓ જે છે પર્ણ ધારણ કરે, ઉપર્ણ ધારણ કરે અથવા શાખા ઉત્પન્ન કરે, અને અગ્રકલિકા જે છે એ લંબાઈમાં વધારો કરે અથવા તો પુષ્પ ઉત્પન્ન કરે. પુષ્પ, અગ્ર અને કક્ષ બંને કલિકાઓમાં જ ઉત્પન્ન કરે, એટલે એ નવા ભાગોની રચના કરે. ક્યારે શક્ય બને? વૃદ્ધિ જતી હોય તો. તો આ પેશી કે જેની અંદર આવેલા વિશિષ્ટ પ્રકારના જે કોષો છે વર્ધનશીલ પેશીના, કે જે સતત અને વારંવાર વર્ધનશીલ પેશીના કોષો વિશિષ્ટતા ધરાવે છે, અને આ વિશિષ્ટતા એ છે કે તેઓ સતત અને વારંવાર વિભાજન અને વિભેદન પામવાની ક્ષમતા, વિભાજન અને વિભેદન પામવાની ક્ષમતા ધરાવે છે, અને એના કારણે વૃદ્ધિ જે છે એ શક્ય. પ્રાણીઓની અંદર આવી પેશી નથી, એવા કોષો નથી, એટલે ત્યાં આગળ સતત અને વારંવાર વિભાજન અને વિભેદનની ક્રિયા થતી. વિભાજન એટલે કોષની સંખ્યામાં વધારો, એકના બે, બેના, ચાર એમ કોષની સંખ્યામાં વધારો થાય તેને આપણે વિભાજન કહીએ. અને એ વિભાજન થયા પછી કોષોનું યોગ્ય કાર્ય મુજબ વહેંચણી થઈ તો એને કહેવાય વિભેદન. વહેંચણી અલગ પણ કોષોની ઉત્પત્તિ નથી, એક સરખી જ છે. પછી એ કોષોનું કાર્ય બદલાય, અમુક કોષો જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, અમુક કોષો જે છે પાચનની ક્રિયામાં સંકળાય, અમુક કોષો જે છે વહનની ક્રિયામાં સંકળાય, અમુક કોષો જે છે એ ઉત્સર્જનમાં, અમુક જે છે શ્વસનની અંદર. તો આ જે કાર્યની વહેંચણી જે થાય છે એને કહેવાય વિભેદન. એટલે આ જે છે એ વર્ધનશીલ પેશીના કોષો કે જે મૂળ પ્રકારના કલિકાની અંદર આવેલા હોય એની અંદર આવેલી વર્ધનશીલ પેશી જે છે એ સતત અને વારંવાર વિભાજન વિભેદન પામવાની ક્ષમતા ધરાવે છે, અને એના કારણે સંખ્યામાં વધારો થાય છે, વજનમાં વધારો થાય છે, કદમાં વધારો થાય છે, પ્રસારમાં વધારો થાય છે, શુષ્ક વજનમાં વધારો થાય છે. આને કહેવાય આપણે આ વ્યાખ્યાન કરીએ કદ વજનમાં થતા અથવા તો અપરિવર્તનીય વધારાને વૃદ્ધિ કહે છે. કારણ કે આ વર્ધનશીલ પેશીના કોષો જે છે એ આવી ક્ષમતા ધરાવે છે, અને એ ક્ષમતા જે છે એ સતત આપણને એવા જોવા મળે છે. વનસ્પતિ દેહનું જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી આ ક્રિયા થાય. મેં ઉદાહરણ આપી દઉં કે ઘણી વખત આપણે જોઈએ છીએ ચરતા પ્રાણીઓ જ્યારે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો ઘાસ જે છે ઘાસની કુમળી કુમળી કૂંપળો હોય એ ખાઈ જાય, અથવા તો ઝાડની ડાળીઓ છે એને ખાઈ જાય. પછી તમે જુઓ થોડા સમય પછી ફરીથી ઘાસમાં નવી કૂંપળો ફૂટશે, પેલી ડાળીઓ પણ નવી કૂંપળો ફૂટશે. કારણ શું? તો ત્યાં પેશી છે. એકવાર આનો નાશ થઈ જાય કાપી નાખો ફરીથી પાછળ ક્યાં ફૂટશે ડાળી? આ કુદરતી છે, કુદરતની વિશિષ્ટતા છે વનસ્પતિની. અને એટલા માટે વૃદ્ધિની આપણે વાત કરી કે ભાઈ લાક્ષણિકતા છે જે આપણને જીવંત પર્યંત વનસ્પતિમાં પ્રાણીઓમાં જોવા મળે છે. વૃદ્ધિની ક્રિયા પણ એ અમુક સમય સુધી જોવા મળે. યુવાવસ્થા પુખ્ત અવસ્થા ધારણ કરે ત્યાં સુધી વૃદ્ધિની ક્રિયા થાય, પછી એ વૃદ્ધિની ક્રિયા જે છે પ્રાણીઓમાં ધીમી પડે છે, બંધ થાય છે. તો એનું કારણ આંતરિક અને બાહ્ય પરિબળો છે. પ્રાણીઓની અંદર વૃદ્ધિ જે છે આપણને જીવંત પર્યંત આજીવન જોવા મળતી નથી, જ્યારે વનસ્પતિની અંદર આપણને જીવંત પર્યંત જોવા મળે છે. અને આ જે કોષો એવા છે કે જે સતત ઝડપથી વિભાજન પામે છે, પણ કેટલીક વખત એ ઝડપથી વિભાજન ક્ષમતા ગુમાવે છે. ઘણી વખત એવું બને કે આ કોષો સતત અને વારંવાર વિભાજન પામે, વિભેદન પામે, પણ ઘણી વખત વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે, અને ત્યાર પછી
એ સમય દરમિયાન વનસ્પતિ દેહની રચના થઈ ગઈ. તો આવી રીતે વનસ્પતિ દેહ જે છે એ દેહની રચના કરે છે. એટલે આ રીતે આપણે વાત કરીએ તો વર્ધનશીલ પેશીની ક્રિયાશીલતાથી વનસ્પતિના દેહમાં નવા કોષો ઉભા થાય છે. આ મહત્વની પેશી છે કે જેમાં સતત વિભાજન પામવાની ક્ષમતા છે અને એના કારણે કોષની સંખ્યામાં વધારો થાય છે અને એ વધારાના પરિણામે આ વૃદ્ધિની ક્રિયા જે છે એ વૃદ્ધિની ક્રિયા આપણે વનસ્પતિમાં જોવા મળે છે. વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ જે છે એ નિરંતર સ્વરૂપ આ વર્ધનશીલ પેશીના કારણે છે. જે ફક્ત વનસ્પતિમાં જોવા મળે પ્રાણીમાં જોવા મળતું. હવે આપણને પ્રશ્ન થાય કે જો વનસ્પતિમાં વર્ધનશીલ પેશીની ક્ષમતા ગુમાવી દે, વિભાજન પામવાની ક્ષમતા ગુમાવાય તો શું થાય? તો વૃદ્ધિની ક્રિયા અટકી જાય. શા માટે અટકી જાય? શું થાય આગળ જો વૃદ્ધિની ક્રિયા અટકે? તો વૃદ્ધિની ક્રિયા અટકે તો વૃદ્ધત્વ અથવા તો આપણે એને જીર્ણતા કહીએ છીએ, બીજો શબ્દ, અથવા તો એને ઘસારો. આપણે જોઈ છે કે મનુષ્યની અંદર અમુક ઉંમર થાય, બરાબર 35-40 વર્ષની ઉંમર સુધી વૃદ્ધિ થતી હોય, પછી તમે જો વૃદ્ધિની ક્રિયા ધીમી પડવા માંડે. આપણે ઘણા કહેતા હોય કે તમારો કોલસા ઠંડા પડે. આ કોલસા ઠંડા પડવા કહેવાનું શું છે? વૃદ્ધિની ક્રિયા ધીમી થવા માંડે. કારણ આયુષ્ય, એ ધીમે ધીમે આંતરિક ફેરફારો થવા માંડે અને એના કારણે વૃદ્ધિની ક્રિયા માટે જરૂરી પરિસ્થિતિ છે પ્રાપ્ત ન થાય. ભલે તમે કેટલો ખોરાક લેતા હો પણ આગળ વૃદ્ધિ થાય, વૃદ્ધત્વ આવે, જીર્ણતા આવે, ઘસારો આવે અને અંતે આ ક્રિયા સંપૂર્ણ રીતે બંધ થઈ જાય એટલે મૃત્યુ. વનસ્પતિ પ્રાણી બંનેમાં મૃત્યુ છે. આપણે જાણીએ છીએ કે જે જેને જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ સમય અવધિ અથવા તો સમય અલગ અલગ છે. દરેકની ઉંમર આયુષ્ય અલગ અલગ છે. પછી એ વનસ્પતિ એક પ્રાણીઓ સિવાય કઈ કોશિશ કેટલા કે જે અમારા પર આવે છે, પણ અમુક એક કોષી અને બહુકોષી બધા જ સભ્યો જે છે એ અંતે મૃત્યુ પામે છે. એનું કારણ વનસ્પતિનું વર્ધનશીલ પેશીની ક્રિયાશીલતા. પ્રાણીઓની અંદર આ ક્રિયા અમુક સમય સુધી જોવા મળે એટલે વૃદ્ધત્વ અથવા તો જીર્ણતા આવે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિની અંદર થતી આ જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ જુદા જુદા પ્રકારની છે અને આ પ્રકારો કયા કયા છે આપણે નેક્સ્ટ ટોપિકમાં વાત કરીશું.